विद्यार्थी मित्रों, वेलकम टू एलपीएस ग्रुप ऑफ एजुकेशन। विद्यार्थी मित्रों, आज आपणे धोरण 7 विषय विज्ञान में पाठ नंबर 14 विषय जोईए छे। पाठनुं नाम छे विद्युत प्रवाह अने तेनी असरो। विद्युत प्रवाह विषय तमे जोई गया छो धोरण 6 में कि त्यां केवी रीते विद्युत प्रवाहनी बधी असरो आपणे जोवा मळता। विद्युत प्रवाह कोने कहेवाय, विद्युत प्रवाहना सुवाहक कोण, कई वस्तुओ थाय छे, ते बधी ज वस्तु आपणे विषय शीखी गया छे। हवे आपणे थोड़ूक वधारे आगळ धोरण 7 शीखवा जई रह्या छे विद्युत प्रवाह अने तेनी असरो। तो विद्यार्थी मित्रों, शुरुआत करीए छीए आपणे पाठ नंबर 14 धोरण 6 12 प्रकरणमां एक रमत सूचवेली छे, तमारो हाथ केटलो स्थिर रहे छे। आ रमत रमवानो प्रयत्न तमे जरूरथी कर्यो हशे, खरुं ने? जो प्रयत्न कर्यो न होय तो तमे अत्यारे जरूरथी करी शको छो। बूजो तथा पहेली बंने धोरण 6 आ रमत विद्युत परिपथનું જોડાણ કરીને ગોઠવી હતી। તેમણે તેમના મિત્રો તથા કુટુંબીજનો સાથે આ રમત રમવામાં ખૂબ જ આનંદ આવ્યો હતો। તેમને એટલી જ બધી મજા પડી કે તેઓએ દૂરના શહેરમાં રહેતા પિતરાય ભાઈ બહેનને આ રમત રમવાનું સૂચન કરવાનું નક્કી કર્યું। આથી પહેલીએ જુદા જુદા વિદ્યુતના ઘટકો કેવી રીતે જોડાયેલા છે તેનું સ્પષ્ટ ચિત્ર બનાવ્યું। આ રમત વિશે તો બધા જાણતા જ હોય છે, બરાબર? આપણે ધોરણ 6 પણ પ્રવૃત્તિઓ ભણી ગયા છીએ। જો ન ખબર હોય તો જરૂરથી તમારે ધોરણ 6 પુસ્તક લઈને તમારા પ્રવૃત્તિઓ ભણવી જોઈએ। પ્રવૃત્તિમાં કેવી રીતે છે કે ધારો કે કોઈ પણ બે વિદ્યુતનો પ્રવાહ થાય છે, બરાબર? વિદ્યુત પ્રવાહ જાય છે તો એની વચ્ચે તમે હવે કોઈ ચાવી મૂકો છો, એ બંને ધારો કે એવી રીતે જોઈન્ટ થયેલા હોય, તેની વચ્ચે તમે ચાવી મૂકો છો તો એ વિદ્યુતનો પ્રવાહ કરશે, પરંતુ એના જગ્યાએ લોખંડનો ટુકડો મૂકું તો પણ થશે, પણ લાકડાનો ટુકડો મૂકી દઉં તો શું વિદ્યુતનો પ્રવાહ થશે? નહીં થાય। તો આ જ રમત આપણે જોવાની છે। જુઓ, નીચે આકૃતિ 14.1 તમને દર્શાવવામાં આવેલી છે। આકૃતિમાં શું કરેલું છે, નીચેથી અહીંયાથી કોઈ એક સેલ આપેલો છે, વિદ્યુત કોષ આપેલો છે। એ વિદ્યુત કોષમાં તમને આ વિદ્યુત કોષની અંદર તમારી પાસે શું છે, જો વિદ્યુત કોષમાં અહીંયાથી આ પોઝિટિવ છેડામાંથી અહીંયાથી વિદ્યુત પસાર થશે, ત્યાર પછી તે અહીંયા આવશે। અહીંયા જુઓ, અહીંયા છેડો જોડેલો હોવાથી અહીંયાથી આ પ્રકાશ અહીંયા આવ્યો જશે, વિદ્યુત આવે છે, અહીંયા આ પ્રકાશ ઉત્પન્ન થશે અને ત્યાંથી ફરીથી વિદ્યુત આવશે, અહીંયા આ પિન સાથે જોડાયેલો હશે અને ફરીથી અહીંયા તે વિદ્યુત કોષના નેગેટિવ છેડા સાથે જોડાશે। ફરીથી આપણે જોઈએ, ચલો જો, અને એની જગ્યાએ જો આવી રીતે કરવામાં આવે, વિદ્યુત કોષ છે એનામાંથી તો આ છેડો થાય, પરંતુ આ ચાવી છે તે જોડાયેલી ન હોય, ચાવી સાથે આ તાર જોડાયેલો ન હોય તો અહીંયાથી પ્રકાશ આગળ, વિદ્યુત આગળ વધે નહીં અને અહીંયા લેમ્પમાંથી આપણને પ્રકાશ ઉત્પન્ન થતો જોવા મળે નહીં। અને ચાલો કે તે પણ જોડાણ કરેલું છે, અહીંયા સુધી પ્રકાશ આવે, વિદ્યુત આવે છે અને અહીંયાથી જો અહીંયા ચાવી પિન છે, આ પિન જોડાયેલી ન હોય, આ બંને છેડે પિન જોડાયેલ ન હોય તો શું થાય, તો અહીંયાથી વિદ્યુત પ્રવાહ આગળ પસાર થાય નહીં, જેથી અહીંયા પ્રકાશની ઉત્પત્તિ જોવા મળે નહીં। તો વિદ્યુત પ્રવાહ પસાર થવા માટે એક ફરજિયાત પણ એક કારણ હોય છે, કે એ કારણ શું છે, એક ફરજિયાત એક રીઝન જ હોય છે કે એ મહત્વનું જ છે, હોવું જ જોઈએ, તો કે એના બધા છેડા તમારી પાસે બંધ થયેલા હોવા જોઈએ। ત્યાર પછી જોઈએ છીએ, શું તમે આ વિદ્યુત પરિપથ સરળતાથી દોરી શકો ખરા? તો કે હા, વિદ્યુતના ઘટકોને દર્શાવવા માટેનો વધારે સરળ રસ્તો જો મળી જાય તો ભૂજોને જરૂર આશ્ચર્ય થશે। વિદ્યુત આ પસાર થવાનો જો હજુ સરળ રસ્તો મળી જાય તો ભૂજાને જરૂરપણે આશ્ચર્ય થશે। ત્યાર પછી જોઈએ છીએ આપણે વિદ્યુતના ઘટકોની સંજ્ઞાઓ। તો વિદ્યાર્થી મિત્રો, વિદ્યુતના ઘટકોની સંજ્ઞાઓ આપણે જોવાની છે। સામાન્ય વ્યવહારમાં વપરાતા કેટલાક વિદ્યુતના ઘટકોને સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે। આ સામાન્ય વ્યવહારમાં આપણે જે કેટલા પણ વિદ્યુતોના ઘટકો હોય છે તેને આપણે સંજ્ઞા વડે દર્શાવી શકીએ છીએ। કોષ્ટક 14.1 આવા કેટલાક વિદ્યુતીય ઘટકો અને તેમની તો જો વિદ્યાર્થી મિત્રો, સામાન્ય વ્યવહારમાં વપરાતા કેટલાક વિદ્યુતના ઘટકોને સંજ્ઞા વડે દર્શાવી શકાય છે। કોષ્ટક 14.1 આવા કેટલાક વિદ્યુતીય ઘટકો તથા તેમની સંજ્ઞાઓ દર્શાવેલ છે। કોષ્ટક 14.1 જોઈએ આપણે, બધા પોતપોતાના પાઠ્યપુસ્તકમાં જોશે। કોષ્ટક 14.1 જો
विद्युत विद्युत कोष माटे आपणे आवा प्रकारनी संज्ञा बाजूमां जे संज्ञा दर्शावेल छे तेवा प्रकारनी संज्ञा दर्शावी शकीए छीए। तेमां तमने स्पष्ट देखाय छे कि जे लांबो छेड़ो छे तेने प्लस तरीके दर्शावे छे अने जे टूंको छेड़ो छे एटले के जे नेगेटिव छे तेने टूंका छेड़ा वडे दर्शावे। बराबर, तो आपणे पॉजिटिव अने नेगेटिव एटले के धन ध्रुव अने ऋण ध्रुव दर्शावो હોય તો ધન ધ્રુવને આપણે લાંબા છેડા વડે દર્શાવીશું અને ઋણ ધ્રુવને આપણે ટૂંકા છેડા વડે। ત્યાર પછી છે વિદ્યુત બલ્બ। વિદ્યુત બલ્બને વિજ્ઞાનની ભાષામાં આવી રીતે બાજુમાં દર્શાવેલી સંજ્ઞા પ્રમાણે દર્શાવવામાં આવે છે। ત્યાર પછી વિદ્યુત કળ। વિદ્યુત કળ એટલે કે વિદ્યુતને પસાર થવા દેવા માટે ન થવા દેવા માટે જે એક પ્રકારની ચાવી સ્વિચ ગોઠવીએ છીએ, એક પ્રકારની જે ચાપ અથવા તો સ્વિચ જે ગોઠવીએ છીએ તેને વિદ્યુત કળ કહેવામાં આવે છે। જ્યારે તે જોડાયેલી હોય છે ત્યારે તેની બાજુમાં જે સંજ્ઞા છે એકદમ સ્ટ્રેટ લાઈન, બરાબર, જોડાયેલી લીટી હોય તો લીટી, તો તેને જોડાયેલી કે ઓન હોય છે તે સ્વિચ, અને જ્યારે ઓફ એટલે કે કળ ખુલ્લી હોય સ્વિચ બંધ હોય ત્યારે આવી રીતે છે ત્રાસા લીટીઓ કરે, જેથી આપણને ખબર પડે કે આ કળ ખુલ્લી છે તેથી અહીંયાથી વિદ્યુત પ્રવાહ આગળ પસાર થાય નહીં। ત્યાર પછી છે બેટરી। બેટરીમાં જો ચલિત બેટરી પ્રકારની બેટરી જોવા મળે તો તેમાં પણ તમે આવી રીતે સંજ્ઞા, જ્યારે બે કોષ આપેલા હોય છે અંદર બે કોષ જોડાયેલા હોય છે તે બે કોષ જોડાયેલા હોય છે ત્યારે આવા પ્રકારની સંજ્ઞાનો ઉપયોગ થાય છે। જોડાણ તાર માટે એક સામાન્ય લીટીનો જ ઉપયોગ થાય છે। ચલો, વિદ્યુતીય ઘટકોના આનાથી જુદા સંકેતો અને તેના બીજા જુદા જુદા પુસ્તકોમાં જોવા મળી શકે છે। બીજા સંકેતો પણ વપરાય છે પણ મોટાભાગે મોસ્ટ ઓફલી આપણે આવા જ સંકેતો સાથે આગળ સ્ટડી કરવાનું છે। જો કે આપણે તો આપણા આ પુસ્તકમાં દર્શાવેલી સંજ્ઞાઓનો જ ઉપયોગ કરીએ છીએ। આ સંજ્ઞાઓને ધ્યાનથી જુઓ, વિદ્યુત કોષ એટલે કે ઇલેક્ટ્રિક સેલની સંજ્ઞામાં એક પાતળી તથા એક લાંબી રેખાને સમાંતર બીજી ટૂંકી અને જાડી રેખા છે। જે વસ્તુ મેં તમને સમજાવતી વખતે કોષ્ટક સમજાવતી વખતે કીધું છે એ જ વસ્તુ અહીંયા લખાઈને આવશે। ચાલો આગળ જોઈએ। તમને એ યાદ આવે છે ને કે વિદ્યુત કોષને ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ એમ બે પ્રકારના ધ્રુવો હોય છે। કોઈ પણ વિદ્યુત કોષ હોય એને બે પ્રકારના ધ્રુવો જોવા મળે, એક છે ધન ધ્રુવ અને બીજું છે ઋણ ધ્રુવ। વિદ્યુત કોષની સંજ્ઞામાં લાંબી રેખા ધન ધ્રુવ અને જાડી રેખા અને ટૂંકી રેખા છે તે ઋણ ધ્રુવ દર્શાવે છે। વિદ્યુત કળ માટે જોડાણની અવસ્થા ઓન અને ખુલ્લી અવસ્થા માટે ઓફ માટેની સંજ્ઞાઓ જુદી જુદી આપેલ છે। વિદ્યુતના જુદા જુદા ઘટકોના જોડાણ માટેના જોડાણકાર એટલે કે જે વાયરનો આપણે ઉપયોગ કરીએ છીએ તેને એક માત્ર રેખા વડે દર્શાવી શકાય છે। કોષ્ટક 14.1માં વિદ્યુત કોષ માટે એટલે કે બેટરી માટેની સંજ્ઞા પણ આપેલી છે। વિદ્યુત કોષ શું છે તે તમે જાણો છો? જે કોષમાં વિદ્યુતનો સંગ્રહ થયેલો હોય છે તેને શું કહેવામાં આવે છે? વિદ્યુત કોષ કહેવામાં આવે છે। ચલો બેટરીની સંજ્ઞાને ધ્યાનથી જુઓ, વિદ્યુત કોષ શેની બનેલી હોય છે તે તમે કહી શકો છો? તો કે હા, અમે એ વસ્તુ કહી શકીએ કારણ કે આપણે ધોરણ 6માં વિદ્યુત કોષ વિશે આપણે પાઠ નંબર 12માં સંપૂર્ણ રીતે ભણી ગયા છીએ। કેટલીક પ્રવૃત્તિઓમાં આપણને એક કરતાં વધારે વિદ્યુત કોષની જરૂર પડે છે, આથી આકૃતિ 14.2 મુજબ બે કે બેથી વધુ વિદ્યુત કોષનું જોડાણ કરીએ છીએ। એ ખાસ નોંધો કે એક વિદ્યુત કોષનો ધન ધ્રુવ ત્યાર પછીના વિદ્યુત કોષના ઋણ ધ્રુવ સાથે જોડવામાં આવે છે। આવા બે કે તેથી વધુ વિદ્યુત કોષના જોડાણને બેટરી કહે છે। જો અહીંયા પણ તમે જોઈ શકો છો આપણી પાસે આ જે બેટરી આપણને દેખાડવામાં આવેલી છે, જે બેટરી આપણે જોઈ, જુઓ કેવા પ્રકારની બેટરી, અહીંયા જુઓ આપણે વધારે ઝૂમ કરીને જોઈ શકીએ અથવા તો એમને પણ આપણે જોઈ શકીએ છીએ। જુઓ અહીંયા આ પ્લસ છેડો છે, પછી ત્યાર પછી માઇનસ છે, અને ત્યાર પછી ફરીથી પ્લસ અને ત્યાર પછી માઇનસ, આવા પ્રકારનો આપણને છેડો જોવા મળે છે। બરાબર, તો આ જે છેડાઓ જોવા મળે છે તેમાં જુઓ આ પ્લસ પછી એની સાથે કયો જોડાણ થયેલો છે? માઇનસ, માઇનસ પછી પાછો પ્લસ અને પ્લસ પછી ફરીથી માઇનસ। તો આ જે છેડાઓ આપણને જોવા મળે છે તે આપણને આ જ રીતે જોવા મળવું જરૂરી છે। અન્ડરલાઈન કરીશું, દર વિદ્યુત કોષનો ધન ધ્રુવ ત્યાર પછીના વિદ્યુત કોષના ઋણ ધ્રુવ સાથે જોડવામાં આવે
આવા બે કે તેથી વધુ વિદ્યુત કૃષ્ણના જોડાણને બેટરી કહે છે. બેટરીની એક પ્રકારની વ્યાખ્યા થઈ ગઈ. શું છે વ્યાખ્યા? વિદ્યુત કોષોનો ધન ધ્રુવ ત્યાર પછીના વિદ્યુત કોષના ઋણ ધ્રુવ સાથે જોડવામાં આવે છે. આવા બે કે તેથી બેથી વધુ વિદ્યુત કોષના જોડાણને બેટરી કહે છે. ત્યાર પછી આગળ જોઈએ છીએ આપણે ટોર્ચ, ટ્રાન્ઝિસ્ટર, રેડિયો, રમકડા, ટીવીનો રિમોટ, આવા ઘણા કંટ્રોલ છે, રિમોટ કંટ્રોલ જેવા ઘણા વિદ્યુતના ઉપકરણમાં વિદ્યુત કોષ વપરાય છે. ટોર્ચ હોય છે, રેડિયો હોય છે, પછી સેલવાળા રમકડા હોય છે કે ટીવીનો રિમોટ, એમાં તમે આવી રીતના વિદ્યુત કોષ પૂરતા જોયા હશે. જોકે કેટલાક ઉપકરણમાં આકૃતિ 14.2માં દર્શાવ્યા મુજબ વિદ્યુત કોષોને હંમેશા એકની પાછળ એક એવી રીતે ગોઠવવામાં આવતા નથી. કેટલીક વખત વિદ્યુત કોષોને પાસ પાસે પણ ગોઠવવામાં આવે છે. તેનું એક બેસ્ટ એક્ઝામ્પલ હોય છે ટીવીનો રિમોટ. ટીવીના રિમોટમાં એવી જ રીતે હોય છે. હા, રમકડામાં ક્યારેક આવી રીતે ઉપર નીચે હોય છે, પણ ટીવીના રિમોટમાં તો આપણને બાજુ બાજુમાં જોવા મળે છે. ચાલો, તો પછી વિદ્યુત કોષોને ધ્રુવો કેવી રીતે જોડવામાં આવે? તમે કહેશો કે ટીચર, તમે તો હમણાં એમ કીધું છે કે આ વિદ્યુત કોષો છે તેના પ્લસ પછી માઇનસ, માઇનસ પછી પ્લસ, અને પ્લસ પછી પાછું માઇનસ જોડાણમાં હોય છે, પણ બાજુ બાજુમાં કેવી રીતે જોડવું? તો જુઓ વિદ્યાર્થી મિત્રો, તમને યાદ હશે ધન ધ્રુવ સાથે આપણે જ્યારે ઋણ ધ્રુવ સાથે આપણે જોઈએ ત્યારે ઋણ પછી બાજુમાં ધન જોડવામાં આવતો હોય છે. બરાબર, એક આવી રીતે જોડતા હતા, બીજો ઊંધી રીતે થતો હોય છે. તો આવી રીતે તારની મદદથી તે છેડાઓને અંદરથી જ કનેક્ટ કરેલા હોય છે. આગળ જોઈએ, કોઈ વિદ્યુતીય ઉપકરણના વિદ્યુત કોષણ રાખવાના ખાનાને ધ્યાનથી નિહાળો તો તમને જણાશે કે એક વિદ્યુત કોષના ધન ધ્રુવને ત્યાર પછી ગોઠવેલા બીજા વિદ્યુત કોષના ઋણ ધ્રુવ સાથે જાડા તાર કે ધાતુની પટ્ટી વડે જોડેલો હોય છે. આકૃતિ 14.3માં દર્શાવ્યા મુજબ બેટરીના ખાનામાં વિદ્યુત કોષને સાચી રીતે દર્શાવ ગોઠવવા માટે તમને મદદરૂપ થાય એના માટે પ્લસ અને માઇનસ નિશાનીઓનો નિર્દેશ ત્યાં કરેલો હોય છે. જો વિદ્યાર્થી મિત્રો, આપણને નિર્દેશ થાય કે કયો છેડો જોડાય એના માટે આપણને પ્લસ અને માઇનસ છેડો લખેલો જ આપવામાં આવેલો હોય છે. આપણી પ્રવૃત્તિઓ માટે વિદ્યુત કોષને કેવી રીતે જોડીને બેટરી બનાવી શકાય તે તમે આકૃતિ 14.4માં જોઈ શકો છો. જો આવા પ્રકારનો આવી રીતે હોય છે તો અહીંયા પ્લસ અને માઇનસ, પ્લસ માઇનસ, આવી રીતે વધારે બેટરીઓ હોય છે તો પણ પ્લસ માઇનસ, પ્લસ માઇનસ જોડવામાં આવતું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે જોઈએ આકૃતિ 14.3માં દર્શાવેલી બાજુ બાજુમાં હોય છે ત્યારે કેવી રીતે હોય છે. તો જુઓ, જ્યારે આવી રીતે બાજુ બાજુ મોટાભાગે છે ને રિમોટમાં પણ આપણે ધાતુની પ્લેટ જ જોઈએ છે, એટલે એક પ્લસ હોય છે. અહીંયા આકૃતિ 14.3માં જેવી રીતે આપણે જોઈએ છે, પહેલી આકૃતિ આપણે જોઈએ છીએ તેવી જ રીતે જો અહીંયા આપણે મોટાભાગે રિમોટમાં આપણને આવા પ્રકારની આકૃતિઓ જોવા મળે છે. બરાબર ને? પરંતુ જો આવા પ્રકારની હોય છે તો તેમાં આવી રીતે વાયર જોડાયેલો હોય છે. પ્લસનો ભાગ માઇનસ સાથે અને માઇનસનો ભાગ અન્ય ઉપકરણ સાથે અને પ્લસનો ભાગ અન્ય ઉપકરણ સાથે. તેવી જ રીતે જો બાજુ બાજુમાં જોઈન્ટ હોય તો કેવી રીતે થાય? અહીંયા પ્લસ માઇનસનો આપણે અહીંયાથી જોડાઈને આવે છે. ત્યાર પછી જુઓ તો અહીંયા તમને આ પ્લસનો જોડાશે, પ્લસનો કોની સાથે? માઇનસ સાથે, અને માઇનસનો અહીંયા પ્લસ સાથે. તો આવા પ્રકારનું તમને જોવા મળે છે. ત્યાર પછી આગળ જોઈએ છીએ 14.4માં વિદ્યુત કોષ હોલ્ડર હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, એમાં પણ આપણને એવી જ રીતે જોવા મળે છે, પ્લસ છે, માઇનસ, પ્લસ, માઇનસ, અને આવી રીતે આવું હોલ્ડર આપણને ક્યાં જોવા મળે છે? તમે જોઈ શકો છો આવું હોલ્ડર આપણને મોટાભાગે રમકડામાં કાં તો ટોર્ચમાં જોવા મળતું હોય છે. ત્યાર પછી જુઓ આકૃતિ 14.5. આ ભાગ આપણો રિમોટનો, રિમોટની અંદર જે આપણે કોષ પૂરીએ છીએ, સેલ પૂરીએ છીએ, એનો ભાગ તમને જોવા મળે છે. અહીંયા પ્લસવાળો ભાગ, સ્પ્રિંગવાળો જે ભાગ દેખાય છે ત્યાં પ્લસ ભાગ હોય છે, અને સ્પ્રિંગ વગરનો જે ભાગ દેખાય છે ત્યાં કેવો હોય છે? માઇનસ હોય. તો તમે જોઈ શકો છો સ્પ્રિંગમાંથી અહીંયા ઋણ છેડે, વિદ્યુત છેડે તમને જોવા મળે છે. જો અહીંયા જે આપણો આ ઋણ ભાગ છે, જે આપણો ઋણ ભાગ છે એની અંદરથી તમે અહીંયા વાયર આપણને જોવા મળે છે. તે વાયર કનેક્ટ થયેલો હોય છે જેના લીધે આપણને શું જોવા મળે છે? તેનું એક આંતરિક જોડાણ જોવા મળતું હોય છે. ત્યાર પછી જોઈએ છીએ
આપણી પ્રવૃત્તિઓ માટે વિદ્યુત કોષોને કેવી રીતે જોડીને બેટરી બનાવી શકાય તમે ત્યાં આકૃતિ 14.4માં દર્શાવેલું વિદ્યુત કોષ હોલ્ડર બનાવી શકો છો. તે માટે લાકડાનો ટુકડો, લોખંડની બે પટ્ટીઓ અને રબર બેન્ડની જરૂર પડશે. રબર બેન્ડ ધાતુની પટ્ટીઓને ચુસ્ત રીતે પકડી રાખે તે જરૂરી છે. તમે બજારમાંથી તૈયાર બે કે તેથી વધુ વિદ્યુત કોષ માટેનો હોલ્ડર લઈને પણ બેટરી બનાવી શકો છો. તેમાં વિદ્યુત કોષોને યોગ્ય રીતે ગોઠવો કે જેથી એક વિદ્યુત કોષના ધન ધ્રુવ ત્યાર પછીના ક્રમમાં આવતા વિદ્યુત કોષના ઋણ ધ્રુવ સાથે જોડાય. હવે વિદ્યુત કોષ હોલ્ડરમાં આવેલી પાસ પાસેની ધાતુ અને પટ્ટીઓને આકૃતિ 14.5 મુજબ વાહકતારના ટુકડાઓને વડે જોડી દો. તમે તમારી બેટરીનો ઉપયોગ માટે તૈયાર છો. તો આવી રીતે આપણે બેટરીનો એક ઉપયોગ કરી શકીએ છીએ. આગળ જોઈએ કોષ્ટક 14.1માં બેટરીને દર્શાવવા માટે વપરાતી સંજ્ઞાઓ છે. તો ચાલો હવે આપણે કોષ્ટક 14.1ની સંજ્ઞાઓનો ઉપયોગ કરીને વિદ્યુત પરિપથ દોરીએ. પ્રવૃત્તિ 14.1 આકૃતિ 14.7માં દર્શાવ્યા મુજબ વિદ્યુત પરિપથ બનાવવો. ધોરણ 6માં વિદ્યુતનો બલ્બ પ્રકાશ માટે પ્રકાશ આપે તે માટેનો આના જેવો જ વિદ્યુત પરિપથ વાપર્યો હતો. ધોરણ 6માં આપણે આવી બધી પ્રવૃત્તિઓ વિશે જોઈ ગયા છે. જ્યારે વિદ્યુત કળ જોડાણની ઓન સ્થિતિમાં જ હોય, જેવી વિદ્યુત કળ ઓન સ્થિતિમાં ખસે છે કે તરત જ વિદ્યુત ગોળો પ્રકાશિત થાય છે. તમારી નોટબુકમાં આ વિદ્યુત પરિપથને દોરી લો. વિદ્યુતના ચુંબક ઘટકોની સંજ્ઞાઓ પરથી તેની વિદ્યુત રેખાકૃતિ પણ દોરો. શું તમે તમારી રેખાકૃતિ આકૃતિ 14.8માં દર્શાવેલ રેખાકૃતિ સાથે જુઓ વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણી પાસે આપણે વિદ્યુત પરિપથ જોડાણ કરશું તો આપણને આવા પ્રકારનો વિદ્યુત પરિપથ જોવા મળશે અને જો તેની રેખાકૃતિ દોરીએ તો આપણને આવા પ્રકારની રેખાકૃતિ જોવા મળે છે. ત્યાર પછી આપણે જોઈએ છીએ આગળ શું આ વિદ્યુત પરિપથમાં બલ્બ પ્રકાશિત થઈ શકશે. યાદ કરો કે જ્યારે વિદ્યુત કળ જોડાણની સ્થિતિમાં ઓન હોય, એટલે કે વિદ્યુત કળ છે તે ઓન સ્થિતિમાં હોય, તો જ તે વિદ્યુત બલ્બ પ્રકાશિત થશે, નહીંતર પ્રકાશિત થશે નહીં. અને જો પાછું ઓન હોવા છતાં પણ ન થાય તો વિદ્યુત પરિપથ સંપૂર્ણપણે જોડાયેલો ન હોય તો જ આ વસ્તુ તમને અપ્રકાશિત જોવા મળે. જો વિદ્યુત પરિપથ સંપૂર્ણપણે જોડાયેલો હોય, સાચો જોડેલો હોય અને ધન ધ્રુવ ઋણ ધ્રુવ સાથે આવતો હોય તેવી રીતે જોડેલો હોય તો આપણને આ પ્રકાશિત અને પાછી કળ પાછું ઓન હોય તો આપણને પ્રકાશિત થતો જોવા મળે છે. આગળ જોઈએ આપણે તે પ્રકાશ આપે છે જ્યારે બલ્બ ઉડી જાય, એટલે કે ફ્યુઝ થઈ જાય ત્યારે તેનો ફિલામેન્ટ તૂટી જાય છે. જ્યારે જુઓ આપણી પાસે આ બલ્બ છે, આ બલ્બની અંદર જે આ ગૂંચળું જોવા મળે છે તે ગૂંચળું શેનું હોય છે, ફિલામેન્ટનું બનેલું હોય છે. જો આ ફિલામેન્ટ તૂટી ગઈ હોય ને તો તે આપણને બધું કરેક્ટ હોવા છતાં પણ પ્રકાશિત જોવા મળતો નથી. ચેતવણી વિદ્યુતના મુખ્ય જોડાણ સાથે જોડેલા પ્રકાશિત વિદ્યુત બલ્બને ક્યારેય અડકશો નહીં. તે ઘણો ગરમ હોઈ શકે છે, તમારા હાથને ખરાબ રીતે દજાડી શકે છે. વિદ્યુતના મુખ્ય પુરવઠા એટલે કે પાવર સપ્લાય વિદ્યુત જનરેટર કે ઇન્વર્ટર સાથે પ્રયોગ કરશો નહીં. શા માટે એની સાથે પ્રયોગ નથી કરવાનો? તો કે તેનું જે વિદ્યુતનો મુખ્ય સપ્લાયર હોય છે, જનરેટર હોય છે, ઇન્વર્ટર હોય છે, તેનું વોલ્ટેજ વધારે હોય છે, એટલા માટે તેની સાથે આપણે પ્રયોગ કરી શકતા નથી. તમને વિદ્યુતનો શોક લાગી શકે છે, તે ખતરનાક છે. અહીં દર્શાવેલ દરેક પ્રવૃત્તિઓ માત્ર વિદ્યુત કોષને એટલે કે જે આપણને માર્કેટમાં બજારમાં આપણને જે વેચાયેલા સેલ જોવા મળતા હોય છે તે વિદ્યુત કોષનો જ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. નોંધ કરો કે વિદ્યુત કળ અથવા સ્વિચને પરિપથમાં ગમે તે સ્થાને ગોઠવી શકાય છે. જ્યારે વિદ્યુત કળ જોડાણની ઓન અવસ્થામાં હોય ત્યારે બેટરીના ધન છેડાથી બેટરીના ઋણ છેડા સુધીનો પરિપથ પૂર્ણ થાય છે. આવા પરિપથને બંધ પરિપથ કહે છે અને તરત જ પરિપથમાં વિદ્યુત પ્રવાહ વહેવા લાગે છે. તો વિદ્યાર્થી મિત્રો, અન્ડરલાઇન કરવાની છે આપણે આ મુદ્દા નીચે. ચાલો જો વિદ્યુત કળ જોડાણની ઓન અવસ્થામાં હોય ત્યારે બેટરીના ધન છેડાથી બેટરીના ઋણ છેડા સુધીનો પરિપથ પૂર્ણ થાય છે. આવા પરિપથને બંધ પરિપથ કહે છે અને તરત જ
વિપરી પથમાં વિદ્યુત પ્રવાહ વહવા લાગે છે અને જ્યારે સ્વિચ ખુલ્લી હોય એટલે કે ઓફ અવસ્થામાં હોય ત્યારે પરિપથ પૂર્ણ થતો નથી, તેથી તેને કેવો કહે છે, ખુલ્લો પરિપથ કહેવામાં આવે છે. આ કોઈ પણ ભાગ, આ પરિપથના કોઈ પણ ભાગમાં વિદ્યુત પ્રવાહ વહેતો નથી. ત્યાર પછી જોઈએ, જો બલ્બની અંદર ફિલામેન્ટ તૂટી જાય તો શું પરિપથ પૂર્ણ ગણાય છે? તો કે હા, પરિપથ તો પૂર્ણ છે જ તે, ભલે તે પ્રકાશ નથી આપતો પણ તે ક્યારે નહીં, પરિપથ આપણો આંતરિક બાહ્ય પરિપથ આપણે જે બતાવીએ છીએ એ પૂર્ણ છે, પરંતુ બલ્બની અંદર જે ફિલામેન્ટ તૂટી જવાને લીધે તે ત્યાંથી તે પરિપથ શું થઈ જશે, બ્રેક થઈ જશે, તૂટી જશે. તો તે પરિપથ આમ જોઈએ બાહ્ય રીતે તો આપણો સાચો જ છે પરિપથ, પરંતુ પૂર્ણ જોવા મળશે નહીં. તમે કદાચ નોંધ કરી શકો કે પ્રકાશ આપતો વિદ્યુત બલ્બ ઉષ્ણ બની જાય છે, એટલે કે ગરમ બની જાય, ગરમ થઈ જાય છે. તમે જાણો છો શા માટે? તો આ બધી વસ્તુઓ વિશે આપણે વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર ભણવી પડે, કારણ કે વિદ્યુત પ્રવાહ છે તે ઉષ્મીય અસર જોવા બતાવતો હોય છે, તેના કારણેથી તે છે તે તૂટી જતો બલ્બ છે તે આપણને ગરમ થતો જોવા મળે છે. તો આ ટોપિક વિશે આપણે આવતીકાલે ભણીશું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીંયા સુધી રાખીએ. આવતીકાલે આપણે ટોપિક નંબર 14.2 વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર વિશે ભણીશું. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. નમસ્તે.